રાજકોટ અગ્નિકાંડના મૃતકોને ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ભરૂચ રેલવે સ્ટેશન પાસે હાથમાં બેનર અને મીણબત્તી પ્રગટાવી મુસ્લિમ સમાજના અગ્રણી અબ્દુલ કામઠી સહિત અન્ય આગેવાનો અને પ્રજાજનોએ એકત્રિત થઈ રાજકોટ ગેમઝોનના અગ્નિતાંડવમાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતકોના આત્માની શાંતિ માટે તેમજ તેઓના પરિવારજનોને આ વ્રજઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ હતી. હોનારતના જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવા સાથે આ રીતે મંજૂરી વિના ચાલતા ફનવર્લ્ડ ગેમઝોનના સંચાલકો સામે પણ કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદ કરાઈ હતી. રાજકોટની જે આગની દુઃખદ ઘટના બનેલી છે, આ દુર્ઘટનામાં માર્યા ગયેલા બાળકો તથા એમના માતા પિતાને અમે આજે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો તરફથી અને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી આજે દિલથી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ઉપરવાળાથી દુઆ કરે કે જે લોકોના દીકરા દીકરીઓ અને જે લોકો આ આગના હોનારતમાં મૃત્યુ પામેલા છે એમને આ ગોઝારી અકસ્માતને જે મૃત્યુ પામ્યા એમને ફેમિલીને ઉપરવાળા આ જે ઘટના તેને સહન શક્તિ આપે અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતના હિન્દુસ્તાનના લોકો હચમચી ઉઠેલા છે. અને આજે અમે સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો અને મુસ્લિમ સમાજ તરફથી અમે આ જે લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ પાઠવ્યા છે.